માતર તાલુકાના બામણ ગામમાં ગરનાળામાં ગાબડું પડતા ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક માસ અગાઉ બામણ ગામમાં જીવન સાધના છાત્રાલય તરફ જવાના રસ્તા પર લોકોની અવરજવર માટે ગરનાળું બનાવવામાં આવ્યું હતું. ત્યારે સિઝનના પહેલા જ વરસાદમાં આ નાળું તૂટી ગયું છે અને ગરનાળાની વચ્ચે જ મસમોટું ગાબડું પડી ગયું છે, જેથી ગામના લોકોને તેમજ વાહન ચાલકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે. નટુભાઈ, આ બામણ ગામથી જીવન સાધના ટ્રસ્ટ સુધી આના છોકરા બધા હેરાન જાય છે. આ છોકરા ગામના મારા ભણવા જાય ત્યાં હેરાન જાય છે બધા. આ લગભગ મહિનો થયો છે, પણ મહિનામાં એને ખોજીને એવું કરી દઉં, પણ આ પાંચ દાડામાં તૂટી ગયું. માગને તો સારું બનાવે એવું કહી દઈએ છીએ અમે તો. અને મેન રસ્તો સાહેબ બીજે ક્યારે જવાય એવું નહીં અમારે. પ્રવીણભાઈ પોપટભાઈ સોલંકી, આ બામણ ગામ રોડથી છાત્રાલય વાળા રોડે જવાનો રોડ ગણનારું છે. એક મહિનાની અંદર આ પૂરું કામ થઈ ગયું ને પાંચ દિવસમાં તૂટી ગયું. આ સાઈડમાં આપેલું હતું ખેતરમાં થઈ, હવે તારે નવું બને અને સારું બને. અને બીજું પ્લસ કે આ રોડ બધી બાજુ ખાડા ખાડા થઈ ગયો. આ રોડ છેકો છેક પરિયતથી લઈને અહીં સુધીનો રોડ બિલકુલ સારો નહીં.